વડોદરાના સોખડા હરિધામ મંદિર વિવાદનો જે મામલો સામે આવ્યો છે, મંદિર વિવાદ મામલો મંદિર વિવાદ મામલો શંભાનું નામ નથી લઈ રહ્યો. બંને જૂથોના હરિભક્તોની ઓડિયો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. સોખડાના પૂર્વ સંતનો કેટલાક સંતો પર ગંભીર આક્ષેપ પણ સામે આવ્યો. પૂર્વ સંતનો ગંભીર આક્ષેપ કરતો વિડીયો અને પત્ર વાયરલ થયો. પૂર્વ સંત કિરણ ટંડેલે સ્વલિખિત સોગંદનામું અને વિડીયો વાયરલ કર્યો. 1997માં દીક્ષા લઈ યોગી આશ્રમમાં રહેતા હોવાનો પૂર્વ સંતે દાવો કર્યો છે. મારી સાથે પ્રબોધ સ્વામીએ ખરાબ હરકત કરતા હું આઘાતમાં જતો રહ્યો હતો તેવું પૂર્વ સંતે દાવો કર્યો છે. સાથે જ કહ્યું કે મને હેરાન કરવામાં આવતા 2004માં હરિધામ છોડી દીધું હતું. આજે તું મારો મામાનો છોકરો થઈને બી મારે તને ઇન્ટ્રોડક્શન આપવા પડશે. હવે મારું નામ અત્યારે હું કિરણ ટંડેલ છું. જયારે હરિધામમાં દીક્ષા લઈને જયારે હું સાધુ બન્યો હતો ત્યારે મારું નામ સ્વામીજીએ સત્સંગ જીવનદાસ સ્વામી પાડેલું, ખબર છે ને તને? હું કેટલા વર્ષ ત્યાં રહેલો છું એ બી તને ખબર જ હશે. ચાલો મોટા માણસો છે કદાચ ભૂલી ગયા હોય, 7 વર્ષ હું ત્યાં રહ્યો. ત્યાંના તંત્રને લઈને હું ત્યાંથી આવેલો. કારણ શું હતું એ બધું હું તને જણાવેલું આજથી 10 વર્ષ પહેલાં. એ ટાઈમે તો તેમ મારી વાત નહીં સાંભળેલી. અત્યારે આ બધા પરિણામ જોઈને તને ખબર પડતી હોય કે ત્યાંનું હું તંત્ર છે ને હું નહીં. જે હોય તે છોડો, આ પ્રબોધ છે ને એક નંબરનો. જરૂર પડી બધાના નામ બી દઈશ અને એને સાથ આપવાવાળો ગુરુ સર્વમ બીજા ઘણા બધા છે. કાંદ બધા ખબર છે મને. તને હું કહેતો છું તું મારો મામાનો છોકરો છે એટલે તું સીધી લીટીમાં મારા ફોન ઉચક, મારી સાથે વાત કર અને જો તારામાં તો કઈ વાંધો નહીં. પછી મારી પાસે બી 7 મીડિયાના કોન્ટેક આવેલા છે. બીજું, આપણી ઓપોઝિટવાળી એક બહુ મોટી સંસ્થાએ બી મારો કોન્ટેક કરેલો, છતાં બી મેં એ લોકોને બી મચક નથી આપેલી. મને ઓફર બી મળેલી તે છતાં બી મેં કંઈ નથી કરેલું. મને લાલસા નથી એ વસ્તુની. પણ આજે ખોટો માણા ગાદીએ બેસી લાખો હરિભક્તો ઊંધા રવાડે ચડી જાય એ મને જોઈતું નથી. મારે સંસ્થા સાથે કંઈ મતલબ નહીં મળે એ કરવાની હોય તે. પણ આજે મેં ગરીબ હરિભક્તોને જોરી માંગવા જતો ત્યારે જે ગરીબ હરિભક્તોએ જે મહેનતના પૈસા કેવી રીતના આપેલા છે, કેવી રીતના જીવ આપતા છે એ લોકો, એ બધું જોયેલું છે. એટલે એ લોકોની આસ્થા પર હું આંચ નહીં આવવા દેવા. આ પ્રબોધ ચેક કરાવો બધું. એ ચેક નહીં કરાવે ને તો બી મારી પાસે બધા એવિડન્સ છે, માણસો બી છે મારી પાસે અને પોતે હું શિકાર થયેલો છું. એટલે મહેરબાની કરીને તું મારો જલ્દી કોન્ટેક્ટ કર, નહીં તો પછી હું મીડિયામાં જતો રહ્યો તો તું પછી એમ કે મારા મૂકી. તને કહેતો છું જલ્દી મારો કોન્ટેક્ટ કર. પછી કરીને આને તેને નાટક નહીં જોઈએ. 10 વર્ષ પહેલાં બી મેં તને કીધેલું જાગો બધાએ. મેથી મારેલી મારી. વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે. માનુ, વડોદરાના સોખડા હરિધામ મંદિરનો વિવાદ તો શંભાનું નામ જ નથી લઈ રહ્યો, દિવસે ને દિવસે વધુ ને વધુ ગરમાતો જઈ રહ્યો છે. હવે આક્ષેપોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. તુરલ, હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસ પછી આખો જે મામલો છે ગરમાઈ રહ્યો છે. કારણ કે સંતોના બે જૂથો પડી ગયા છે અને આજે સોખડા મંદિરની ગાદી મેળવવા માટેના આ પ્રયત્નો છે ચાલી રહ્યા છે એવું લાગી રહ્યું છે. કારણ કે જે હરિભક્તો છે એ પણ બે જૂથમાં વહેંચાયેલા છે. એક પછી એક છેલ્લા અઠવાડિયાથી તમે જુઓ તો વિડીયો આવી રહ્યા છે, ઓડિયો આવી રહી છે, ફોટા બહાર આવી રહ્યા છે, પત્રિકાઓ બહાર આવી રહી છે. એટલે હરિભક્તોના પણ બે જૂથો પડી ગયા છે. પોતાના સંતને ગાદી ઉપર બેસાડવા પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાને નથી ગમતા એ સંતનું નીચું દેખાડવા માટે આ સતત પ્રયત્ન થઈ રહ્યા છે. એમાં આજે જે આ વિડીયો ક્લિપ આવી છે એ કિરણ ટંડેલ નામનો વ્યક્તિ છે જે 1997માં દીક્ષા લઈ અને સંત બન્યા હતા, પરંતુ એમની સાથે જે હરકતો થઈ છે, એમની સાથે જે ઘટનાઓ બની છે
એમના મામાના દીકરા સાથે વાત કરી રહ્યા છે. આ વિડીયો એના મામાના દીકરાને પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એમના મામાનો દીકરો છે, પ્રબોધ સ્વામીનો ફોલોઅર લાગી રહ્યો છે અને એના કારણે પ્રબોધ સ્વામી જે કિરણ ટંડેલ સાથે જે ઘટના ઘટી હતી એની આખી વાત કરી રહ્યા છે. આ વિડીયો ક્લિપ છે એ પણ અત્યારે વાયરલ થઈ રહી છે. સાથે જ કિરણ ટંડેલ જે પૂર્વ સંત છે અને હવે પોતે સંતમઠી અને ગૃહસ્થ આશ્રમમાં આવી ગયા છે એ કહી રહ્યા છે કે મારી સાથે આવી ઘટનાઓ બનેલી, અત્યારે જાગો ન કે આ ગાદી એવા સંતના હાથમાં જશે કે આખો સંપ્રદાય હરિપ્રસાદે ઉભો કર્યો છે એને લાંછન લાગશે, હરિભક્તો સાથે અન્યાય થશે. અને એના કારણે પોતાના મામાના દીકરાને સંબોધીને આ વાત કરી રહ્યા છે. એણે પોતે એક પોતાનું સોગંદનામું છે એ પણ રજૂ કર્યું છે અને એમાં હકીકત રજૂ કરી છે. પ્રબોધ સ્વામી અને અન્ય સંતો એની સાથે કરેલું જે કૃત્ય છે એને પણ આ એના સોગંદનામાની અંદર વ્યક્ત કર્યું છે. એટલે મામલો ગંભીર છે. અત્યારે ગંદુ રાજકારણ છે, સોખડા હરિપ્રસાદ મંદિર છે જે એની અંદર અત્યારે થઈ રહ્યું છે. કારણ કે ભક્તોમાં પણ બે જૂથ પડી ગયા છે અને એક પછી એક આ ભક્તો દેશમાં રહેલા સત્સંગીઓ છે, વિદેશમાં રહેલા સત્સંગીઓ છે એ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. પરંતુ છેવટે તો સતત હરિપ્રસાદ અથવા તો સોખડા સ્વામિનારાયણ મંદિર છે એ વિવાદમાં લઈ રહ્યું છે અને એક પછી એક નવા જે કાંડો છે બહાર આવી રહ્યા છે અને આ જે ઓડિયો વિડીયો ક્લિપ છે એના કારણે ફરી વિવાદ છે વકરી રહ્યો છે એવું અત્યારે લાગી રહ્યું છે. તોરલ બિલકુલ માનુ ધન્યવાદ તમામ જાણકારી માટે. તો સોખડા હરિધામ મંદિર વિવાદનો મામલો વધુ ને વધુ ગરમાતો જઈ રહ્યો છે. પૂર્વ સંતે કેટલાક સંતો પર ગંભીર આક્ષેપો કર્યા છે.